વંદે માતરમ. આજના વિડીયો લેક્ચરમાં છે આપણે જોઈએ સ્વાધ્યાય 11.4 માં દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 છે એની રકમ છે 90 મીટર લંબાઈ અને 60 મીટર પહોળાઈ ધરાવતા ખેતરની મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 3 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તાઓ આવેલા છે. તો એમાં એક કરીને કહેલો છે રસ્તાઓએ આવેલું ક્ષેત્રફળ શોધો અને બે કરીને કીધેલું છે કે રૂપિયા 110 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રસ્તાઓ બનાવવાનો ખર્ચ શોધો. તો જો અહીંયા આપણે માત્ર ખાલી રસ્તાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. આગળના દાખલાની જેમ આપણને જે રસ્તા સિવાયનું જે ખેતર છે એનું ક્ષેત્રફળ મેળવવાનું કીધેલું નહોતું, બરાબર. એટલે હવે આપણે છે આ દાખલામાં ખાલી રસ્તાનું જ મેળવીશું. આગળના દાખલામાં આપણને કીધું હતું કે રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ મેળવવું, એટલે આપણે છે જે બાકીના જે રસ્તા સિવાયનો ભાગ રહેતો હતો એનું ક્ષેત્રફળ મેળવવા માટે પહેલા આપણે છે ભાગનું ક્ષેત્રફળ મેળવેલું હતું અને ત્યાર પછી બાદબાકી કરી દેતી એમાંથી રસ્તાનું ક્ષેત્રફળ, એટલે આપણને જે રસ્તા સિવાયનો જે ભાગ હતો એનું ક્ષેત્રફળ મળેલું હતું. પણ આમાં આપણને સીધું કહી જ દીધેલું છે કે ખાલી તમારે રસ્તાનું ક્ષેત્રફળ જ મેળવવાનું છે. તો પેલા આપણે આકૃતિ દોરીએ અને સીધું રસ્તાનું ક્ષેત્રફળ મેળવીએ. હવે અહીંયા આપણને જે ખેતર છે એની લંબાઈ પહોળાઈ આપી દીધેલી છે. અહીંયા આ છે 90 મીટર અને જે પહોળાઈ છે એ છે 60 મીટર અને રસ્તો છે એની પહોળાઈ આપણને દીધેલી છે 3 મીટર. જેવી રીતે ઓલા દાખલામાં આપણે રસ્તાનું ક્ષેત્રફળ મેળવેલું છે એ જ રીતે આમાં મેળવવાનું છે. આને નામ આપી દઈએ ઈ એફ જી એચ અને આને નામ આપી દઈએ પી ક્યુ આર અને એસ. હવે આપણે અહીંયા છે ડાયરેક્ટ લખી લેશું. ઓલા દાખલાની જેમ આપણે અલગ અલગ છે બધાનું ક્ષેત્રફળ મેળવીશું નહીં. હવે અહીંયા લખીએ આપણે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર એબીસીડી નું ક્ષેત્રફળ પ્લસ ઈએફજીએચ નું ક્ષેત્રફળ માઇનસ પીક્યુઆરએસ નું ક્ષેત્રફળ. હવે અહીંયા આપણે જોઈએ તો જે આ એબીસીડી ભાગ છે બરાબર આખો આ ભાગ એના માટે જે લંબાઈ થશે એ કેટલી થશે 90 મીટર અને જે પહોળાઈ છે એ કેટલી થશે 3 મીટર. એટલે અહીંયા લખીએ 90 મીટર ગુણ્યા 3 પ્લસ. હવે આ જે ભાગ છે ઈએફજીએચ એના માટે પહોળાઈ તો 3 મીટર જ થશે પણ લંબાઈ કેટલી થશે 60 મીટર થશે. અહીંયા લખીએ 60 મીટર ગુણ્યા 3 મીટર માઇનસ. હવે જે આ ભાગ છે PQRS જે રસ્તામાં આવતો નથી એટલે એની બાદબાકી કરવી પડશે. તો એની બાદબાકી કરવા માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ ભાગ કેવો છે, ચોરસ છે. તો ચોરસ હોય તો એની લંબાઈ કેટલી થશે 3 મીટર થશે.
ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે આપણે લખવાનું થશે 3 મીટર ગુણ્યા 3 મીટર. હવે જો આપણે બધાનો ગુણાકાર કરીએ તો 9 તેરી 27 270 મીટર સ્ક્વેર પ્લસ 6 તેરી 18 180 મીટર સ્ક્વેર માઇનસ 3 તેરી 9 9 મીટર સ્ક્વેર. મીટર ગુણ્યા મીટર એટલે શું થશે મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર પણ તમે લખી શકો. અહીંયા સરવાળો કરીએ 0 પ્લસ 0 એટલે 0 7 અને 8 15 પછી આવશે 1 2 ને 3 ને 4 તો અહીંયા તમને મળે છે 450 મીટર સ્ક્વેર માઇનસ 9 મીટર સ્ક્વેર. હવે 450 માંથી 9 બાદ કરીએ એટલે આપણને મળે 441 મીટર સ્ક્વેર. તો જે રસ્તો છે એનું ક્ષેત્રફળ થશે 441 મીટર સ્ક્વેર. હવે આ થઈ ગયો આપણો દાખલાનો પહેલો ભાગ. હવે બીજા ભાગમાં આપણને એવું કીધેલું છે અહીંયા કે રૂપિયા 110 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રસ્તો બનાવવાનો ખર્ચ શોધો. હવે 1 મીટર સ્ક્વેરનો ભાવ છે રૂપિયા 110 તો 441 મીટર સ્ક્વેરનો ભાવ કેટલો? તો એ રાશિ મૂકીને આપણે દાખલો ભરવાનો. અહીંયા લખવાનું 1 મીટર સ્ક્વેર રસ્તો બનાવવાનો ખર્ચ બરાબર રૂપિયા 110 તો 441 મીટર સ્ક્વેર રસ્તો બનાવવાનો ખર્ચ બરાબર રચનાર ચિહ્ન. તો અહીં આપણે લખવાનું 441 મીટર સ્ક્વેર ગુણ્યા 110 અને છેદમાં આવશે 1 મીટર સ્ક્વેર. 110 રૂપિયા છે મીટર સ્ક્વેર કેન્સલ. હવે આપણે શું કરવાનું અહીંયા ગુણાકાર કરી દેવાનો 441 ગુણ્યા 110 પણ હું અહીંયા છે 441 ગુણ્યા 11 કરીશ જે જવાબ આવે એના પાછળ 0 લગાવી દઈશ. હવે અહીંયા 1 1 2 1 1 4 4 1 4 4 પ્લસ 1 1 2 1 1 4 4 1 4 4 એટલે 1 5 8 અને 4. હવે અહીંયા છે તો ખરેખર 110 એટલે 10 લગાવી દેવાનું એટલે આપણને મળશે 48510 રૂપિયા. છેલ્લે તમારે એક લીટી લખી દેવાની કે રસ્તાનું ક્ષેત્રફળ છે એ 441 મીટર સ્ક્વેર થશે અને રસ્તો બનાવવા માટેનો ખર્ચ છે 48510 રૂપિયા થશે. આ રીતે છે તે લાઈન લખી દેવાની. દાખલો પૂરો થાય પછી અહીંયા છે દાખલા નંબર 7 છે એ પૂરો થાય છે. ખાસ રકમ ધ્યાનથી વાંચજો કે જ્યારે તમને રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું હોય ત્યારે તમારે છે જો ખેતર આપેલું હોય તો ખેતર અને બાગ આપેલો હોય તો બાગ બરાબર. તો તમારે છે પહેલા એનું ક્ષેત્રફળ મેળવી લેવાનું આખાનું ત્યાર પછી રસ્તાનું અને આખાનું જે ક્ષેત્રફળ આવે ખેતરનું અથવા તો બાગનું એમાંથી રસ્તાનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું એટલે તમને જે રસ્તા સિવાયનો ભાગ છે એનું ક્ષેત્રફળ મળી જશે બરાબર. અને જો આપણે આગળ હેક્ટરમાં ફેરવવાનું કીધું હોય તો હેક્ટરમાં આપણે ફેરવવાનું. આ દાખલામાં આપણે હેક્ટરમાં ફેરવવાનું કીધું નથી તો આપણે છે એ કોઈ રાશિ હેક્ટરમાં ફેરવીશું નહીં. આવી રીતે છે તમારે દાખલા કરવાના થશે. ત્યાર પછી હવે જોઈએ દાખલા નંબર 8. એમાં કહેલું છે કે પ્રજ્ઞાએ 4 સેમી ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર નળી ફરતે દોરી વીંટેલી છે અને જરૂરી લંબાઈની દોરી કાપી લીધી છે. હવે તેણે એ જ દોરીને 4 સેમી બાજુ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ વીંટેલી છે. જુઓ આકૃતિ, સાઈડમાં તમને આકૃતિ આપેલી છે એ તમારે જોવાની છે. તો શું તેની પાસે દોરી વધી હશે? અને પાય બરાબર 3.14 લ્યો. હવે છે આપણે અહીંયા પહેલા આપણે એવું કીધેલું છે કે જે વર્તુળાકાર નળી છે બરાબર એની ફરતે એને દોરી વીંટેલી છે. તો જે વર્તુળાકાર નળી છે એની આપણને અહીંયા ત્રિજ્યા આપેલી છે અને તે છે 4 સેમી. હવે આ દાખલામાં છે આપણને એવું કહેલું છે કે આપણે ફરતે વર્તુળની ફરતે દોરી વીંટવાની છે. ફરતે દોરી વીંટવાની હોય એટલે આપણે શું મેળવવાનું? પરિઘ. જેટલો પરિઘ મળશે આપણને વર્તુળનો એટલો દોરીની લંબાઈ થશે. એવી રીતે આપણે ચોરસ છે ચોરસની શું મેળવવાની? પરિમિતિ. તો જેટલી પરિમિતિ છે ચોરસની એટલી
દોરી છે એની આસપાસ મટીરીયલ હશે બરાબર તો એ રીતે છે આપણે દાખલો ભણીશું હવે અહીંયા લખી આપણે દાખલા નંબર હવે અહીંયા પહેલા તો વર્તુળની જે ત્રિજ્યા આપેલી છે લખીએ વર્તુળાકાર નળીની ડબ્બાને દોરી વીંટતા 9.12 સેમી જેટલી દોરી વધશે
આવી લાઈન છે આપણે જાતે લખતા શીખી જવાની બરાબર હવે આપણે છે આગળ જોઈએ દાખલા નંબર 9 દાખલા નંબર 9 છે એની રકમ અહીંયાથી વાંચીશું એમાં આપણે કીધેલું છે કે બાજુની આકૃતિમાં એક લંબચોરસ જમીન પર લોનની મધ્યમાં ફૂલોનો એક વર્તુળાકાર બાગ દર્શાવેલો છે બધી જમીનનું ક્ષેત્રફળ શોધો બાગનું ક્ષેત્રફળ શોધો બાગ સિવાયની જે જગ્યા બાકી રહે છે એનું ક્ષેત્રફળ શોધો અને બાગનો પરિઘ શોધો આ દાખલામાં છે આપણે ચાર વસ્તુ મેળવવાની છે તો મેળવીએ તો છે સૌથી પહેલા તો આપણે છે આકૃતિ જે આપણે આપેલી છે એ દોરી લઈએ એટલે આપણે સમજમાં આવે કે દાખલો કઈ રીતે ગણવો હવે અહીંયા આપણે જોઈએ તો આ જે આપણને લંબચોરસ કેવી દેખાય છે એની જે લંબાઈ છે એ છે 10 મીટર અને પહોળાઈ છે 5 મીટર હવે અહીંયા આપણે ત્રિજ્યા આપેલી છે જે છે 2 મીટર હવે રકમમાં આપણને કીધેલું છે કે આ લંબચોરસ ભાગ છે એ શું છે જમીન છે બરાબર અને આ જે વર્તુળ છે એ છે બાગ તો પહેલો પ્રશ્ન આપણે એવો પૂછેલો છે કે બધી જમીનનું ક્ષેત્રફળ મળ્યો બધી જમીન એટલે આખો જે લંબચોરસ એરિયો છે એ થશે તો એનું ક્ષેત્રફળ મેળવીએ આપણે તો પહેલા આપણે છે જમીનની લંબાઈ અને પહોળાઈ લખી લઈએ તો લખીએ જમીનની લંબાઈ બરાબર 10 મીટર અને પહોળાઈ બરાબર 5 મીટર તો જમીન છે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય લખવાનું જમીનનું ક્ષેત્રફળ હવે આ કાળ છે લંબચોરસ છે ક્ષેત્રફળનું સૂત્ર એલ ગુણ્યા બી થશે હવે લંબાઈ છે 10 મીટર પહોળાઈ છે 5 મીટર તો 10 × 5 એટલે 50 મીટર સ્ક્વેર થશે આખી જમીનનું ક્ષેત્રફળ થઈ ગયું ત્યાર પછી બે કરીને આપણને એવું કહેલું છે રકમમાં કે બાગનું ક્ષેત્રફળ શોધો હવે જે વર્તુળાકાર ભાગ છે એ શું છે બાગ હવે અહીંયા બાગની ત્રિજ્યા આપણને આકૃતિમાં આપેલી છે જે છે 2 મીટર તો હવે પહેલા તો લખીએ વર્તુળાકાર બાગની ત્રિજ્યા બરાબર 2 મીટર તો હવે બાગ છે ક્ષેત્રફળ આપણને મળી જાય બાગનું ક્ષેત્રફળ બરાબર બાગ વર્તુળાકાર છે એટલે ક્ષેત્રફળનું સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર થશે હવે અહીંયા આપણે રકમમાં છે ત્રિજ્યા કેટલી લેવી આપેલું નથી અહીંયા તો આપણે છે ત્રિજ્યા લઈએ 3.14 જો તમારે લેવી હોય તો તમે 22/7 પણ લઈ શકો જ્યારે દાખલામાં છે તમને ત્રિજ્યા શું લેવાની કીધું ન હોય ત્યારે તમે 22/7 પણ લઈ શકો અને 3.14 પણ લઈ શકો હવે અહીંયા 3.14 ગુણ્યા 2 મીટર ગુણ્યા 2 મીટર હવે 3.14 2 મીટર ગુણ્યા 2 મીટર એટલે 4 મીટર સ્ક્વેર થશે હવે અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ તો ચોકે ચોકે 16 વધી આવશે 1 4 4 4 ને 5 અને 4 2 12 હવે ખરેખર રકમ તો 3.14 હતી એટલે અહીંયા આપણે એકમ અને દશક દશકના અંકની આગળ પોઈન્ટ મૂકવાનો રહેશે એટલે આપણને મળશે 12.56 મીટર સ્ક્વેર આ થઈ ગયું બાગનું ક્ષેત્રફળ ત્યાર પછી 3 કરીને આપણને કીધેલું છે કે બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ શોધો તો હવે જો બાગ સિવાયની જગ્યા છે આ બાગ છે હવે આ જે જગ્યા ખાલી રહી છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો આપણે શું કરીશું આખી જમીનનું ક્ષેત્રફળ આપણી પાસે છે એમાંથી આ બાગનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો જેટલો ભાગ વધશે એટલું બાકીની જમીનનું ક્ષેત્રફળ થશે અહીંયા લખીએ બાકીની
જમીન છે એનું ક્ષેત્રફળ છે 50 મીટર સ્ક્વેર માઇનસ 12.56 મીટર સ્ક્વેર. હવે આ બાદબાકી છે તમારે જાતે કરી લેવાની, બરાબર? બાદબાકી કરશો એટલે બાકીની જમીનનું ક્ષેત્રફળ મળી જશે. ત્યાર પછી છેલ્લે કીધું છે કે જે ભાગ છે એનો પરિઘબળ મેળવો. અહીંયા લખવાનું ભાગનું પરિઘ બરાબર 2πr. હવે બે ગુણી જાય, અહીંયા જે પાઈ ની વેલ્યુ લીધી એચ આપણે અહીંયા લેશે 3.14 ગુણ્યા. હવે અહીંયા ફરી વાર 2 × 2 એટલે 4, એટલે 3.14 × 4 મીટર. હવે 3.14 × 4 કરીએ એટલે આપણને શું મળશે? 12.56 મળશે. અને અહીંયા જવાબ આવશે મીટરમાં, કારણ કે આ પરિઘ છે. અહીંયા શું હતું? ક્ષેત્રફળ હતું. હવે જો અહીંયા તમારે 2πr આવે તો અહીંયા 2 હતા અને આની જગ્યાએ તમારે કેટલા લેવાના હતા? 2 મીટર. અને અહીંયા હતું πr² એટલે r છે તમારે 2 વખત લેવાનું થાય એટલે 2 મીટર ગુણ્યા 2 મીટર કરેલું હતું. એટલે તમને આ દાખલામાં જે ભાગનું ક્ષેત્રફળ છે એ અને પરિઘ છે એક સરખા મળે છે, બરાબર? ખાલી યાદ રાખવાનું એકમ તમારે શું લખવાનો છે. પરિઘ હોય તો એકમ હોય સેમી મીટર અથવા તો મિમી અથવા તો કિમી, પણ જ્યારે ક્ષેત્રફળ હોય ત્યારે તમારે મીટર સ્ક્વેર, સેમી સ્ક્વેર, મિમી સ્ક્વેર અથવા તો કિમી સ્ક્વેર, બરાબર? આમાંથી કઈ પણ જે આપેલું હોય તમારે લખવાનું થાય. હવે તો ત્યાર પછી આપણે જોઈએ હવે દાખલા નંબર 10. દાખલા નંબર 10 છે એમાં તમને એક આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં તમને એવું કીધેલું છે કે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ મેળવો. આકૃતિ છે એ હું અહીંયા દોરું છું. કાટકોણ ત્રિકોણમાં જે બે બાજુઓ કાટકોણો બનાવે છે
ઈજ બાજુઓને આધારે આપણે છે ક્ષેત્રફળ મેળવી શકીએ. તો પહેલા છે આપણે લંબચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ મેળવીએ. અહીંયા લખું લંબચોરસ એબીસીડી ની લંબાઈ બરાબર 18 સેમી અને લંબચોરસ એબીસીડી ની પહોળાઈ બરાબર 10 સેમી. તો લંબચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ આપણને મળે છે. હા, તો લંબચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર a ગુણ્યા b એટલે 18 સેમી ગુણ્યા 10 સેમી. એટલે 18 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 180 થશે. તો 180 સેમી સ્ક્વેર આખો જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે આપણે આ બધા ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવીશું. તો ત્રિકોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર શું છે તમને બધાને ખ્યાલ છે. હવે છે હું ત્રિકોણ લઉં છું અહીંયા ત્રિકોણ એ ઈએફ નું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે જો અહીંયા આ કાટખૂણો છે તો તમે AF ને વેધ લ્યો અથવા તો AE ને વેધ લ્યો, AE ને પાયો લ્યો અથવા તો AF ને પાયો લ્યો, કોઈ પણ ને પાયો લ્યો, કોઈ પણ ને વેધ લઈ શકો. એટલે હું લખું છું 1/3 AE ગુણ્યા AF. AE ને મેં શું લીધો છે? પાયો લીધેલો છે અને AF ને વેધ લીધેલો છે. કોઈ પણ ને કાંઈ પણ કઈ ફેર પડે નહીં. કેમ? કારણ કે અહીંયા ગુણાકાર છે, ગુણાકારમાં તો ક્રમનો નિયમ જળવે. હવે અહીંયા 1/3 AE છે એનું માપ આપણને આપેલું છે 10 સેમી, એટલે અહીંયા 10 સેમી. અને AF છે એનું માપ આપણને આપેલું છે 6 સેમી. અહીંયા છે ઢોળાવ તો 5 × 10, 5 × 6 = 30, એટલે 30 સેમી સ્ક્વેર આવશે. હવે આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મેળવીએ. ત્રિકોણ CBE નું ક્ષેત્રફળ એની આકૃતિ છે અહીંયા આપણે આપેલી છે એ હું છે અહીંયા બોર્ડ પર દોરું છું.
એકાઉ ચોરસ આપેલો છે. આજે ચોરસ છે એની અંદર એકાઉ ત્રિકોણ આપેલો છે. હવે અહીંયા ચોરસ છે એનું નામ છે PQRS. હવે અહીંયા QR છે એની લંબાઈ આપેલી છે 20 સેમી. હવે ચોરસ આકાર છે એટલે સ્વાભાવિક છે બધી બાજુની લંબાઈ કેટલી હોય 20 સેમી જ હોય. ત્યાર પછી અહીંયા યુ બિંદુ છે અને અહીંયા ટી બિંદુ છે. આ જે માપ છે એ છે 10 સેમી. આ જે માપ છે એ છે 10 સેમી અને આ જે માપ છે એ માપ પણ છે 10 સેમી. હવે આ 20 સેમી થશે. હવે આ 10 અને આ 10 એટલે આ પણ 20 થઈ ગયું. હવે આ 10 સેમી છે તો આ પણ કેટલું હોય? માપ 10 સેમી જ હોય. હવે આપણે અહીંયા આ જે છાંયાંકિત ભાગ છે બરાબર એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે અહીંયા આપણે આ જે ત્રિકોણ છે એનું સીધું ક્ષેત્રફળ લઈ મેળવીશું. એનું કારણ એ છે અહીંયા આપણને કઈ ભેદ આપેલો નથી અને કઈ પાયો પણ નથી કે જેની લંબાઈ આપેલી છે. તો હવે શું કરીશું? આપણે પહેલા આખા જે ચોરસ છે PQRS એનું ક્ષેત્રફળ મેળવીશું. ત્યાર પછી આ ત્રિકોણ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ ત્રણેયનું ક્ષેત્રફળ મેળવીશું. હવે જેવી સિચ્યુએશન આગળના દાખલામાં હતી એવી જ આમાં થશે. આમાં પણ આ બધા કાટખૂણા જ થશે. યાદ રાખવાનું કે ચોરસ આકાર અને લંબચોરસ આકારમાં ચારે ચાર ખૂણા છે, કાટખૂણા હોય. હવે કાટખૂણા હોય તો કાટખૂણ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણને મળી જાય ને, કારણ કે બાજુઓની લંબાઈ તો આપેલી છે બરાબર. તો દાખલો મળી અહીંયા પેલા લખીએ ચોરસ PQRS ની લંબાઈ બરાબર 20 સેમી. તો અહીંયા લખીએ ચોરસ PQRS નું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L એટલે 20 સેમી ગુણ્યા 20 સેમી. હવે બે દુ ચાર, એક ઝીરો આનું, એક ઝીરો આનું એટલે 400 સેમી સ્ક્વેર થશે. આ તો મળી ગયું આપણને ચોરસનું ક્ષેત્રફળ. હવે જે ત્રણ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ કરી લઈએ. તો અહીંયા લખીએ પેલા આપણે તો ત્રિકોણ PQT નું ક્ષેત્રફળ બરાબર. હવે અહીંયા ત્રિકોણ PQT છે, એમાં P છે કાટખૂણો છે એટલે આને લઉં છું પાયો અને આને લઉં છું વેધ એટલે એક તૃતીયાંશ PQ ગુણ્યા PT. PT ની માપ છે આપણને અહીંયા આવેલું નથી આકૃતિમાં, પણ આપણે મેળવી લીધું કે ભાઈ આ 10 સેમી હોય તો આ 10 સેમી જોઈએ તો જ આખો જે PS છે એનું માપ 20 સેમી થાય બરાબર. તો અહીંયા લખીએ એક તૃતીયાંશ ગુણ્યા 20 સેમી એવી રીતે આપણે છે હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. ત્રિકોણ QRU નું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ. હવે આર છે કાટખૂણો થશે તો QR છે એને આપણે વેધ લેવું હોય તો વેધ લઈએ, પાયો લેવો હોય તો પાયો લઈએ બરાબર. એટલે અહીંયા લખીએ QR ગુણ્યા UR. હવે એક તૃતીયાંશ QR છે એનું માપ આપણને આપેલું છે 20 સેમી અને UR છે એનું માપ છે 10 સેમી. હવે અહીંયા 10 દુ 20, હવે 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 100 સેમી સ્ક્વેર થશે. આ બંને ત્રિકોણ છે એના ક્ષેત્રફળ કેવા મળે છે? આપણને સરખા મળે છે. ત્યાર પછી હવે આપણે જોઈએ જે આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ TSU નું ક્ષેત્રફળ બરાબર. હવે એ સાથે કાટખૂણો છે એટલે આને બે લઈ લઈએ, આને પાય લઈ લઈએ એટલે લખીએ એક તૃતીયાંશ ગુણ્યા SU
the SU and PS ના માપ કેટલા છે 10 10 સેમી છે એટલે 1 તૃતીયાંશ ગુણ્યા 10 સેમી ગુણ્યા 10 સેમી હવે અહીંયા છે ઘડે તો 5 2 10 5 ગુણ્યા 10 એટલે 50 અને સેમી ગુણ્યા સેમી એટલે સેમી સ્ક્વેર હવે અહીંયા બધા કોઈ પૂરો નથી થઈ શકતો આપણે આના ક્ષેત્રફળમાંથી આ બધાના ક્ષેત્રફળનો સરવાળો બાદ કરવાનો છે તો આગળ આપણે લખીએ છીએ દાખલો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર અથવા તો તમે અહીંયા ત્રિકોણને નામ પણ આપી શકો ત્રિકોણ ક્યુ યુ ટી બરાબર એમ પણ લખી શકો છાયાંકિત હવે જો સીધું લખી દઉં છું કે 400 સેમી સ્ક્વેર માઇનસ 100 સેમી સ્ક્વેર માઇનસ 100 સેમી સ્ક્વેર માઇનસ 50 સેમી સ્ક્વેર જો તમારે લખવું હોય તો તમે એમ પણ લખી શકો કે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ PQRSનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ PQTનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ QRUનું ક્ષેત્રફળ માઇનસ TSUનું ક્ષેત્રફળ અહીંયા 400 સેમી સ્ક્વેર માઇનસ 100 સેમી સ્ક્વેર માઇનસ 100 સેમી સ્ક્વેર માઇનસ 50 સેમી સ્ક્વેર હવે અહીંયા 400 સેમી સ્ક્વેર ને એમ ના એમ રહેવા દઉં અને અહીંયા જો બધી સંખ્યા કેવી છે ઋણ તો જ્યારે એકથી વધારે ઋણ સંખ્યા હોય તો એને શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો અને આગળ માઇનસ ની નિશાની મૂકી દેવાની તો 100 અને 100 200 200 અને 50 250 તો માઇનસ 250 સેમી સ્ક્વેર થશે 400 સેમી સ્ક્વેર માઇનસ 250 સેમી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 150 સેમી સ્ક્વેર એટલે કે અહીંયા આપણને જે છાયાંકિત ભાગ છે એનું ક્ષેત્રફળ મળશે 150 સેમી સ્ક્વેર અથવા તો 150 ચોરસ સેમી આ રીતે છે તમારે ક્ષેત્રફળ મેળવવાનું હવે ત્યાર પછી આપણે જોઈએ જે દાખલો છે છેલ્લો 11મો એ અને એ સાથે છે આપણું અહીંયા ચેપ્ટર પણ પૂરું થશે તો એની છે હું અહીંયા પેલા આકૃતિ દોરું ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો અહીં એસી બરાબર 22 સેમી બીએમ બરાબર 3 સેમી ડીએન બરાબર 3 સેમી અને બીએમ લંબ એસી અને ડીએમ લંબ એસી છે હવે છે અહીંયા આપણે આકૃતિમાં બધી માહિતી આપેલી છે બરાબર આકૃતિ દોરી લઈએ અને પછી આપણે નક્કી કરીએ કે જે અહીંયા ચતુષ્કોણ એબીસીડી છે એનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું દાખલા નંબર 11
જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં કોઈ વિકર્ણ આવેલો હોય. અહીંયા વિકર્ણ આવેલો છે એસી બરાબર, તો એ વિકર્ણ છે બે સમક્ષેત્ર ત્રિકોણોમાં ચતુષ્કોણ છે એને વિભાજન કરે છે. લાઈન તમને સમજાવું. ધારો કે અહીંયા આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, હવે આ છે એક વિકર્ણ. હવે આ વિકર્ણથી જે બે આ ત્રિકોણ બને છે એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય. સમક્ષેત્ર એટલે સરખા ક્ષેત્રફળ વાળા બે ત્રિકોણ બને છે. તો અહીંયા બે ત્રિકોણ બને છે, એક ત્રિકોણ બને છે એબીસી અને બીજો ત્રિકોણ બને છે એડીસી. હવે આપણે શું કરીશું, આ બંને ત્રિકોણ છે એના ક્ષેત્રફળ મેળવી લઈએ અને એનો સરવાળો કરી દઈએ એટલે આપણને આખું જે ચતુષ્કોણ છે એબીસીડી નું ક્ષેત્રફળ મળે છે. બરાબર, તો આપણે છે એમ જ કરીએ. અને જો કોઈ પણ એક ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવીએ તો બીજા ત્રિકોણ નું એ જ થવાનું. કેમ? કારણ કે જે ત્રિકોણ બનશે એ કેવા બનશે, સમક્ષેત્ર એટલે કે સરખા ક્ષેત્રફળ ધરાવતા બને. તો આપણે અહીંયા લખીએ ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ. હવે જો અહીંયા ત્રિકોણ એબીસી માં બી એમ શું થશે, વેધ થશે, અને એસી શું થશે, બાયો થશે. તો લખવાનું એસી ગુણ્યા વધારાના પ્રશ્નો તરીકે, અને ત્યાર પછી છે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ.